भगवान मारे छे तो ए कल्याण करे छे ने भगवान बचावे छे तो ए कल्याण करे छे। यहां पर क्रिया में भेद है, भाव में भेद नहीं है। सुनना, बहुत स्पष्ट और बहुत सूक्ष्म बात है। भगवान किसी को मार कर किसी का कल्याण करते हैं तो किसी को बचा कर किसी का कल्याण करते हैं। बेनु अंत फल तो कल्याण ज छे, करे छे कल्याण। अहीं क्रिया में भेद छे, कोईक ने बचावे छे ने कोईक ने मारे छे, एटले क्रिया में देर इज अ डिफरेंस बिटवीन दी एक्शन, बट देर इज नो डिफरेंस इन इमोशन। भावना में फरक नहीं, क्रिया में फरक ज, आयना जेवुं ज। साधारण में साधारण उदाहरण तमने आपो तो कोई मजूर परिवार होय समझी लो, अने एने माने बे दीकरा होय, माने बे दीकरा होय, नानो दीकरो छे 8-10 वर्षनो होय अने मोटो दीकरो 17-18 वर्षनो होय अने मजूरी कामे लागी गयो होय, समझी लो हो। नानो दीकरो 8-10 वर्षनो छे, स्कूले भणवा जतो होय, અને મોટો દીકરો 17-18 વર્ષનો હોય તો મજૂરીએ લાગી ગયો છે, તો જે મજૂરી કરતો દીકરો હોય ને એ બે દીકરાને માં જમાડે ને, ત્યારે જે મોટો દીકરો છે ને એને માં બાજરાના બે મોટા પૈડા જેવા રોટલા, સરસ મજાનું ઘી ચોપડી અને બે મોટા રોટલા મોટા દીકરાની થાળીમાં પરોસે, અને જે 8-10 વર્ષનો બાળક છે જે ખાલી સ્કૂલે જાય છે એનામાં બાજરાનો અડધો રોટલો રાખે, એની થાળીમાં અડધો રોટલો રાખે। તો એનો મતલબ શું? એમ થયો કે માને છે એ મોટા દીકરા હારે વધારે પ્રેમ છે, નાનો દીકરા હારે પ્રેમ નથી, એને અડધો જ દીધો, અને મોટા દીકરાને બે મોટા ગાડાના પૈડા જેવા બાજરાના રોટલા માખણનો લોંદો નાખીને, તો એનો મતલબ એમ થયો કે માને મોટા દીકરા વતે પ્રત્યે વધારે પ્રેમ છે એટલે એને બે રોટલા જમાડે છે અને નાનો દીકરો એટલો ગમતો નથી ને એને અડધો, એમ મતલબ થાય ના। મોટા દીકરાની જરૂરત બે રોટલાની છે, કારણ કે એને મજૂરી કામે જવાનું છે, એને કામ કરવાનું છે, એ 18 વર્ષનો દીકરો યુવાન છે, એને વધારે જોઈએ, અને એ 8 વર્ષનો બાળક માં એને એમ કહે કે તું આ અડધો રોટલો એઠો મૂકતો નહીં, કારણ કે એ માને ખબર છે અડધો નાખીશ ને તો એ અડધો એઠો મૂકશે, એટલે માં બે દીકરાની જરૂરત પ્રમાણે એકને બે રોટલો આપે અને બીજાને અડધો દે, છતાંય ક્રિયામાં ભેદ છે પણ માની મમતામાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ફરક નથી। માની મમતા જેટલી મોટા દીકરા પ્રત્યે છે એટલી જ નાના દીકરા, મમતામાં ફરક નથી, ક્રિયામાં ફરક છે। હવે એમાં નાનો દીકરો એમ રિસાઈ જાય કે તું તો મોટા ભાઈને વધારે લાડ કરે, એને તું બે રોટલો દે મને અડધો દે, નહીં, માની ઈચ્છા છે મારા બે દીકરા સરસ રીતે જમે, મારા બે દીકરાને સંતોષ મળે, મારા બે દીકરા તૃપ્ત થાય ને મારા બે દીકરા સ્વસ્થ રહે, પણ તોય ક્રિયામાં ફરક છે, ભાવમાં ફરક નથી। સરસ રીતે જમે માનો ભાવ છે, અને સારું જમ્યું કોને કહેવાય ખબર છે? વાતમાંથી વાત નીકળી તો કહું, સારું જમ્યું કોને કહેવાય ખબર છે? આપણને આપણું પેટ ભૂલાઈ જાય ને તો સમજી લેવાનું આપણે સારું જમ્યા, સમજો, પેટના રોગો ઘણા નીકળે છે, એટલે જમવું સારું બહુ જરૂરી છે જીવન માટે। સારું જમ્યું કોને કહેવાય? જમ્યા પછી આપણે જો આપણું પેટ ભૂલાઈ જાય ને તો સમજી લેવાનું આપણે સારું જમ્યા, કારણ કે ઓછું જમો ને તો યાદ આવ્યા રાખે કે હજી તો ભૂખ લાગી છે, તોય પેટ યાદ આવે, ઓછું જમો ને તોય પેટ યાદ આવે, અરે હજી તો ખૂણો ખાલી છે, હજી તો ખૂણો ખાલી છે, અને બહુ વધારે જમી લ્યો ને તોય એમ થાય બહુ જમ્યા, બરાબર છે ને? બહુ જમીએ ને તોય પેટ ભારે લાગે, બહુ જમાઈ ગયું, બહુ જમાઈ ગયું, એનો મતલબ બહુ જમો ને તોય પેટ યાદ રહે, ઓછું જમો ને તોય પેટ યાદ રહે, પણ માપસર જમો ને તો પેટ ભૂલાઈ જાય, માપસર જમીએ ને તો પેટ ભૂલાઈ જાય, ને સારું જમ્યું એને કહેવાય કે પેટ ભૂલાઈ જાય અને એકાદ ખૂણો ખાલી જ રખાય। તો ભગવાન કિસી કો માર કર ઉસકા ઉદ્ધાર કરતે હૈ
तो किसी को बचा कर उद्धार करते हैं। यहाँ पे क्रिया में भेद है, भाव में भेद नहीं है। देयर इज अ डिफरेंस इन एक्शन बट नॉट इन इमोशन। अने भगवान भक्तोना भाव माटे गमे ते करी शके छे। आवा भक्तोना अनेक चरित्र, ए गजेंद्र हाथी नो चरित्र होय, प्रहलाद जी नो चरित्र होय, के त्रेता युग मा दक्षिण भारत नी वन्य प्रजाति मा जेनु नाम छे शबरी, ए वन्य जाति छे। शबरी नाम नथी हो, शबरी ए जाति छे, वन्नी आदिवासी जाति नो नाम शबरी छे। नवमा स्कंदमां राम कथानो वर्णन आवे अने पछी कृष्ण जन्म थाय छे। तो रामनो चरित्र एटलो विराट छे के नौ दिवसनी नौ कथा पण टूंकी पड़े, पण भागवतमां पण राम चरित्र आवे छे, સંક્ષેપમાં આવે છે, આખી રામ કથા આવે છે। પ્રસંગ એવો છે કે માં શબરીની કુટિયામાં સીતાજીનું હરણ થયું, એના પછી ભગવાન રામ અને અનુજ લક્ષ્મણ શબરી માની કુટિયાએ આવે છે અને માં શબરી જન્મો જન્મોથી જેની પ્રતીક્ષા કરતી હતી, એ રામ મારા આંગણે આવ્યા છે, પ્રભુ શ્રી રામ મારે આંગણે આવ્યા છે। ઘેલી બની જાય છે માં શબરી, સમજાતું નથી હું શું કરું, ફૂલની રંગોળી કરું, હું આ કરું તે કરું, સમજાતું નથી, ઘેલી થઈ જાય છે। અને તમને અનુભવ્યું હશે ને, જેની આપણે બહુ રાહ જોતા હોય ને, ક્ષણ જીવનમાં આવે ને ત્યારે આપણને સમજાય નહીં કે આમાં કરવું શું, માં શબરી ઘેલી થઈ જાય છે। અને જ્યારે ભગવાન આવ્યા અને પાનના પડિયામાં, પત્તાના ઝાડના વૃક્ષના પાનના પડિયામાં એઠા એઠા બોર રાખી અને ભગવાનને ધરાવતી જાય, આ પ્રસંગને અહીંયા જ અલ્પવિરામ મૂકીને મને એક સુંદર વાત યાદ આવે છે। રામાયણમાં ભગવાન રામે લંકા ઉપર વિજય, રાવણનો વધ કર્યો, લંકા ઉપર વિજય થયો, વિભીષણને લંકાનો રાજા નવા બનાવ્યા, અને પછી કથા છે 14 વર્ષ વનવાસના પૂરા થયા એટલે ભગવાન પુષ્પક વિમાનમાં બેસી રામ લખન જાનકી કોની કોની સાથે આવ્યા છે, હનુમાનજી, વિભીષણ, સુગ્રીવ, આ બધા કે નિષાદરાજ, આ બધાને સાથે લઈ અને ભગવાન અયોધ્યા આવ્યા છે। અને અયોધ્યામાં દીપાવલીનો ઉત્સવ સુંદર મજાનો થયો છે, ચારેય ભાઈઓ મિલન થયું, પાછું રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારેય ભાઈઓનું મિલન થયું। ત્રણેય માતાઓએ સુંદર મજાના 56 ભોગના પકવાનો બનાવ્યા, રામનો રાજ્યાભિષેક થયો, રામ રાજા તરીકે બિરાજમાન થયા છે રાજગાદી। અને પછી એક વખત ચારેય ભાઈઓ બપોરના જમવામાં બેઠા છે, ચારેય ભાઈઓ બપોરે જમવા બેઠા છે તો ચારેય ભાઈઓની ચારેય પત્નીઓ અને ત્રણેય માતાઓ આ બધાએ ભેગા થઈને ચારેય ભાઈઓને પ્રેમથી જમાડતી જાય, એક એક વાનગી વ્યંજન લઈ આવે અને ચારેય ભાઈઓને એક પછી એક પરોસતા જાય। ભગવાન રામ બેઠા છે, બાજુમાં લક્ષ્મણ છે અને એક બાજુ ભરત છે, ભગવાન વચ્ચે બેઠા છે, એક બાજુ લક્ષ્મણ એક બાજુ ભરત, અને પરોસાતું જાય। અને પછી ભગવાને પ્રથમ કોળિયો લીધો છે, બાજુમાં ભરતજી બેઠા છે અને ભગવાન ભરતજીને કહે છે, હે ભરત, આપણી આ ત્રણેય માતાઓ આપણને કેટલું પ્રેમથી જમાડે છે, જો તો આપણા માટે 56 ભોગ બનાવ્યા, કેટલું પ્રેમથી જમાડે છે, આપણી ચારેય પત્નીઓ, ચારેય ભાઈની પત્નીઓ આપણને ખૂબ પ્રેમથી જમાડે, આપણી ત્રણેય માતાઓ આપણને ખૂબ પ્રેમથી જમાડે, એટલું જ નહીં, આપણે જ્યારે આપણા સાસરે જઈએ ને ત્યારે આપણી સાસુમાં સુનૈનામાં, સીતાજીના માતાજી સુનૈનામાં, ઈ આપણને કેટલું પ્રેમથી જમાડે,
જમાઈ આવે તો વિચાર કરો, આ જમાનાનો સાધારણ પુરુષે જમાઈ થઈને પોતાના આહારે જતો હોય અને એની આહુમાં એને કેવા કેવા ભાત ભાતના વ્યંજન જમાડતી હોય, તો આ તો સાક્ષાત ભગવાન રામ છે. ઈ જ્યારે જમાઈ થઈને પોતાની સાસરીએ જતા હશે અને ત્યારે સાસુમાં સોનૈનામાં એને જમાડતા હશે, શું એમાં કાંઈ ખૂટે? કાંઈ ખૂટે? એટલું પ્રેમથી આપણને જમાડે. પણ ભરત, આપણી માતા આપણને જમાડે ત્યાં માં જેવી સુનૈનામાં બધું બધું બરાબર છે, બધું સરસ છે. પણ ભરત, તને સાચું કહું, તું ત્યાં હાજર નહોતો, આ લક્ષ્મણ હતો. લક્ષ્મણને પૂછી લે, એ સાક્ષી છે. તને સાચું કહું, આપણે બધું સારું જમ્યું છે, પણ આજ દિવસ સુધી મેં જે સબરી માને ત્યાં જમ્યું ને, એવું આજ દિવસ સુધી મેં ક્યાંય જમ્યું નથી. જે મેં સબરીને ત્યાં જે જમણ જમ્યું છે ને, એ જમણ મને આજ દિવસ સુધી ક્યાંય મળ્યું નથી. જૂઠે ફલ શબરી કે ખાયો, બહુ વિધિ સ્વાદ બતાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબ રસમો સે બડી હૈ દિલ મે, દિલ સે દિલ કી સગાઈ, પ્રેમ સગાઈ, પ્રેમ સગાઈ, પ્રેમ સગાઈ. તો શબરીમાં પોતાના આશ્રમમાં બેઠા છે અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા અને ત્યારે શબરી ભગવાનને કહે છે, પ્રભુ આપ આ ગયે? હા માં, મુજે તો આના હી થા, મારે તો આવવાનું જ હતું. રામ, આપકો પતા હૈ મેં આપકી પ્રતીક્ષા ઉસ સમય સે કર રહી હું જબ આપકા જન્મ ભી નહીં હુઆ થા. તમારી વાટ હું તે દીને જોઉં છું, તે દી તમે જન્મ્યા નહોતા, એ જમાનાની તમારી વાટ જોઉં છું. મારા ગુરુએ મતંગ ઋષિએ મને કીધું તું કે મારા શબ્દ ઉપર ભરોસો રાખજે, ગુરુના વચન ઉપર ભરોસો રાખજે. તારે ઘર રામ આવશે, 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 તુમ્હારે ઘર રામ.